હેલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે બનાવીશું વડોદરાનું ખૂબ જ ફેમસ એવું સેવ ઉસળની રેસીપી. તો ચલો રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો સેવ ઉસળ બનાવવા માટે મેં અહીં એક કપ સૂકા લીલા વટાણાને 4-5 કલાક પલાળી દીધા હતા. તમે આની જગ્યાએ સફેદ વટાણા પણ લઈ શકો છો. હવે એને બાફવાના છે તો કૂકરમાં નાખી અહીં 1-1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને કૂકર બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર 4-5 સિટી કરવાની છે. તો જ્યાં સુધી વટાણા બફાય છે ત્યાં સુધીમાં આપણે ઉસળ બનાવવા માટે એક પેસ્ટ બનાવીશું. તો અહીં મેં 20-25 લસણની કળી અને 1 ઇંચ આદુનો ટુકડો, જેને મેં 2 નાના ટુકડામાં કટ કર્યો છે, અને ત્યારબાદ 3-4 નાની સાઇઝની ડુંગળી છે એને સુધારી લીધી છે. હવે આ બધી વસ્તુને પાણી નાખ્યા વગર જ પીસવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે અહીં એક જાડા તળિયાવાળા વાસણમાં ઉસળ માટેનો વઘાર કરીએ. તો અહીં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને ત્યારબાદ જે પેસ્ટ તૈયાર કરી છે એ ઉમેરીશું, જેમાંથી આપણે 1 મોટી ચમચી જેટલી પેસ્ટ છે રાખી દેવાની છે, જેનો ઉપયોગ આપણે તરી બનાવવામાં કરીશું. તો પેસ્ટ છે એને ઉમેરી દીધી છે મેં. જ્યારે પેસ્ટ ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ છે લો કરી દેવી. હવે આ પેસ્ટ છે એને તેલ સાથે મિક્સ કર્યા બાદ આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર કાચી ડુંગળી અને લસણની સ્મેલ જતી રહે એટલા માટે એને સાતળવાની છે. તો 4-5 મિનિટ જેવો સમય છે એને આપણે સાતળીશું. તો લસણ ડુંગળીની પેસ્ટ સરસ રીતે સતળાય છે એટલે હવે આપણે ઉમેરવાના છે એમાં 4 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી. તો અહીં ટમેટા છે કાચા જ મેં મિક્સરમાં પીસી લીધા છે, જેમાંથી આપણે 1-2 ચમચી જેટલી પ્યુરી છે રાખી દેશું, જેનો ઉપયોગ આપણે તરી બનાવવા માટે કરીશું. ટમેટાની પ્યુરી એડ કરતાં પહેલાં લસણ ડુંગળીની પેસ્ટ સારી રીતે સાતળવી ખૂબ જ જરૂરી છે, જેનાથી કાચો સ્વાદ ન આવે એનો. હવે મસાલા કરીએ તો અહીં 1 મોટી ચમચી જેટલો ઉસળ મસાલો, જે રેડીમેડ જ છે, ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું. આપણે વટાણા બાફતી વખતે મીઠું એડ કર્યું છે તો અહીં એ પ્રમાણે એડ કરવું. હવે બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ અહીં આપણે ઉમેરીશું 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા. અહીં બાફેલા બટેટા ઉમેરવાથી જે ઉસળનું ટેક્સચર આવશે એ એકદમ સરસ આવશે. ઘણા લોકો બાફેલા બટેટાની જગ્યાએ ચણાના લોટની પેસ્ટ બનાવીને ઉમેરતા હોય છે, તો તમે એ પણ ઉમેરી શકો, પણ મેં અહીં બાફેલા બટેટા છે એને આવી રીતે મેશ કરીને ઉમેરી દીધા છે. હવે આ બધી વસ્તુને મિક્સ કરી અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરવાનું છે, જેનાથી ટમેટા છે એ પણ સારી રીતે કૂક થઈ જશે અને એની પણ કાચી સ્મેલ જતી રહેશે. તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે જે વટાણા બાફવા રાખ્યા હતા એ પણ બફાઈ ગયા છે, તો એ ઉમેરી દઈએ. તો તમે જોઈ શકો છો વટાણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે, એને આપણે ઉમેરી દેશું અને મિક્સ કરી દેશું. ધીમે ધીમે નાખતા જવાના અને મિક્સ કરતા જવાના અને છેલ્લે હવે આપણે ઉસળ છે એને થોડીવાર કૂક કરવા માટે પાણી ઉમેરવાનું છે. તો મેં અહીં કૂકરમાં જ 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું હતું અને એને આપણે આમાં એડ કરી દેશું અને મિક્સ કરી દેશું. હવે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આને ઉકાળવાનું છે. તો જ્યાં સુધી એ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે ઉસળમાં નાખવાની તરી બનાવીએ. તો તરી બનાવવા માટે અહીં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તરીમાં તેલ છે એની ક્વોન્ટિટી થોડી આગળ પડતી હોય છે. ત્યારબાદ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને હવે જે આપણે સૌથી પહેલાં લસણ ડુંગળી અને આદુની પેસ્ટ રાખી હતી એ ઉમેરી દેશું અને એની સાથે જ આપણે જે ટમેટાની પ્યુરી રાખી હતી એને પણ ઉમેરી દેવાની છે. અને હવે આપણે 1 મિનિટ માટે એને સાતળી લેવાની છે અને ત્યારબાદ મસાલા કરીશું. તો અહીં સૌપ્રથમ આપણે તરીનો કલર એકદમ લાલ આવે એની માટે 1 ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું, 1/2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને મિક્સ કરી લેશું. અને જો તમે પસંદ કરતા હોય થોડું તીખું તો તમે અહીં સેવ ઉસળ મસાલો એડ કરી શકો છો. તો એ મેં 1/2 ચમચી જેટલો ઉમેર્યો છે. અને ત્યારબાદ હવે આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આ પેસ્ટને સાતળી લેશું અને હવે પાણી ઉમેરી દેવાનું છે. તો અહીં મિક્સર જારમાં જ મેં 1/2 કપ જેટલું પાણી ઉમેરી દીધું છે અને એને મિક્સ કરી લેશું. હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આ તરીને ઉકાળવાની છે. તો લગભગ 5-6 મિનિટ જેવો સમય છે એને ઉકાળવામાં લાગશે, જેનાથી આપણે જે કન્સિસ્ટન્સીની તરી જોઈએ છે એવી મળી જશે. તો તમે વચ્ચે વચ્ચે આવી રીતે ચમચી છે ફેરવતા જવાની અને તમે જોઈ શકો છો કે 5-6 મિનિટ બાદ
તરી છે ઉકળીને તૈયાર થઈ ગઈ છે। તમને કન્સિસ્ટન્સી આવી રીતે ચમચીની મદદથી બતાવી દઉં તો બસ હવે આપણી તરી પણ તૈયાર છે। ગેસ બંધ કરી દેશું। હવે આપણે ઉસળ જોઈ લઈએ। તો જ્યારે તરી બનાવી હતી ત્યારે મેં વચ્ચે વચ્ચે આવી રીતે ચમચો ફેરવ્યો હતો અને તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો। અહીં વટાણા છે એકદમ સરસ રીતે ઉકળી ગયા છે। જ્યારે પણ તમે ઉસળ બનાવો ત્યારે વટાણા છે એકદમ એકરસ થવા જોઈએ। તો બસ આપણું આ ઉસળ પણ તૈયાર છે। ગેસ બંધ કરી દેશું અને હવે આપણે ઉસળમાં નાખવાની મસાલા સેવ બનાવી લઈએ। તો એની માટે મેં અહીં ભાવનગરી ગાંઠિયા લીધા છે। એમાં આપણે અડધી ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું, થોડી ઝીણી સમારેલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરી દેવાનો છે। લીંબુનો રસ ઉમેરવાથી જે સેવ છે સોગી થીજે છે, એટલા માટે જ્યારે પણ તમે ઉસળ સર્વ કરવાનો હોય ત્યારે જ લીંબુનો રસ ઉમેરવો। અને જો તમે આ વસ્તુ ન કરવા માંગતા હોય તો રતલામી સેવ પણ ખૂબ જ સરસ લાગે છે। તો વડોદરાનો ખૂબ જ ફેમસ સેવ ઉસળ છે તૈયાર થઈ ગયું છે, જેને મેં પાઉં સાથે સર્વ કર્યું છે। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।